કાલે આપણે સ્વાધ્યાય 1.5 પૂર્ણ કર્યું. હવે ચલો આગળ જોઈએ. આગળ શું આપેલું છે કે બે ગણના યોગગણ અને છેદગણ છેદગણ પરના વ્યવહારિક કુટ પ્રશ્નો, એટલે કે છેદગણ અને યોગગણ પર અમુક પ્રક્રિયાઓ કરીને અમુક પ્રશ્નો ઉદ્ભવતા એમને સોલ્વ કર્યા છે. આપણે જોઈએ યોગગણ અને છેદગણ પરના છે. શું કીધું છે કે ધારો કે એ અને બી બે સાત ગણો છે. એ અને બી કેવા આપેલા છે? સાત ગણો. સાત એટલે કે એમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હશે, બરાબર, એની અંદર સભ્યો ગણી શકાય તેવા છે. અને બીજું શું કીધું? જો એ છે બી બરાબર 5 હોય તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી. હવે આપણને એમ થાય કે નંબર ઓફ એટલે શું? આગળ આપણે આવ્યું હતું અને મેં કહેલું પણ છે કે જો એ યોગ બી બરાબર જે આપેલું હોય, એ અને બી બે ગણો આપેલા હોય એનો યોગ ગણ કરીએ, તો આ નંબર ઓફ એટલે કે એના સભ્યોની સંખ્યા. એટલે કે આપણે જે એ યોગ બી ગણ કરીએ એની અંદર જે સભ્યોની સંખ્યા લખવી હોય તો એને કઈ રીતે દર્શાવીએ? નંબર ઓફ વડે. નંબર ઓફ એ યોગ બી એટલે કે એ યોગ બીના સભ્યોની સંખ્યા. એના બરાબર આપણે સાબિત શું કરવાનું છે કે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી, એટલે કે જો એના સભ્યોની સંખ્યા અને ગણ બીના સભ્યોની સંખ્યા એનો સરવાળો અને એ યોગ બી કરીએ એના સભ્યોનો સરવાળો શું હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. શું હોવો જોઈએ? સમાન. પહેલાં તો આપણે એ યોગ બી દર્શાવીએ વેન આકૃતિ દ્વારા. પહેલાં તો સમજીએ આપણે કોઈ પણ સાર્વત્રિક ગણ યુ લઈ લઈએ. સાર્વત્રિક ગણ યુ લીધો, આ લીધો એ અને આ બી લીધું, આગળ એ અને આ બી. હવે એમણે શું અહીંયા આપેલું શું છે? એમણે એ છેદ બી બરાબર 5 છે, એટલે કે એ અને છી બી બીના છેદમાં એક પણ ઘટક છે નહીં. આ આપણો એ થયો, આ બી થયો, અને આ ભાગ શું આપણો થશે? એ છેદ બી થશે. પ્રાણી અંદર એક પણ સભ્ય આવશે નહીં, કારણ કે એ ગણ શું છે? 5 આપેલો છે. હવે ધારો કે આગળની અંદર આપણે સમજવા માટે લઈ લઈએ કે ધારો કે ત્રણ સભ્યો છે. ગણીમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો. ધારો કે ગણીમાં 3 હોય તો નંબર ઓફ એ શું થશે? નંબર ઓફ એ શું થાય? 3 થાય. અને ધારો કે બીમાં આપણે લઈ લઈએ 2 ઘટકો, તો નંબર ઓફ બી શું થશે? નંબર ઓફ બી બરાબર 2. હવે નંબર ઓફ એ અને નંબર ઓફ બીમાં 3 અને 2 ઘટકો છે, પરંતુ એ છે બી 5 આપેલો છે, માટે આ 3 ઘટકો અહીંયા જ હશે. આ 3 ઘટકો અહીંયા ક્યાંક હશે અને આ 2 અહીંયા ક્યાંક હશે. આની અંદર એ 3 અને 2 ઘટકો હશે નહીં, કારણ કે એ ખાલી છે. છેદ બી શું આપણને આપેલું છે? 5. હવે આના સભ્યો 3 અને આના સભ્યો 2, તેનો સરવાળો કેટલો થાય? 3 વત્તા 2 5, 3 વત્તા 2 એટલે કે ટોટલ 5 થશે. અને એ યોગ બી કરીએ, આપણને શું કીધું કે એ યોગ બી. હવે આપણે આ એ યોગ બી કરીએ તો પહેલાં તો એ ગણ આપણે આખું લઈ લઈએ, બરાબર. એમાં જે કોઈ પણ 3 ઘટકો આપેલા હોય એ 3 ઘટકો આવશે. અને યોગગણમાં શું થશે? બી ગણ આવશે, પરંતુ જે એમાં આવતા હશે એ સભ્યો આવશે નહીં, પરંતુ એના છેદગણ તો 5 છે, એટલે કે બંનેમાં કોમન સભ્યો જ નથી, માટે આ બે સભ્યો સભ્યો કરતા અલગ હશે. એટલે આ બી ગણના પણ બંને સભ્યો આવી જશે. એ યોગ બીમાં શું થશે? એના પણ બધા સભ્યો આવશે અને બીના પણ બધા જ સભ્યો આવશે. જો કોમન ઘટક આવતો એ બીજી વાર ના લખાય, પરંતુ એમાં તો કોમન સભ્ય આવતો છે જ નહીં, માટે આના પણ બધા ઘટકો અને આના પણ બધા ઘટકો આવશે. એટલે કે આના 3 ઘટકો આવશે અને આના પણ 2 ઘટકો આવશે, એટલે કે નંબર ઓફ એ યોગ બીમાં પણ કેટલા સભ્યો થશે? 5. તો આ પણ 5 થયા અને આ પણ 5 થયા, તો સમાન થઈ ગઈ. પરંતુ આ સમાન ક્યારે થાય? જ્યારે આ શરત આપેલી હોય તો. જો એ છે બીમાં એકાદો ઘટક પણ આવી જાય તો આ બંને સમાન થાય નહીં, તો આ બંને સમાન થાય નહીં, માટે જ્યારે એ છે બી 5 આપેલું હોય તો જ એ શું થશે? સમાન થશે. ધારો કે અહીંયા આપણે સભ્યો લઈ લઈએ 1, 2 અને 3, અને અહીંયા લઈ લઈએ 4 અને 5. અહીંયા વચ્ચે ક્યાં એક પણ સભ્ય આવશે નહીં, કારણ કે બંનેનો છેદગણ 5 છે. તો આપણે એ આના સભ્યની સંખ્યા 3 અને આ 2 એ તો લખી, પરંતુ એ યોગ બી કરીએ તો કયા સભ્યો આવે? એ યોગ બીમાં 1, 2, 3, 4 અને 5 પાંચે પાંચ સભ્યો આવી જાય, માટે આ થશે 5. પરંતુ આ શરત ખાસ આપેલી હોવી જોઈએ, ખાસ આપેલી હોવી જોઈએ. તો અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિ પરથી એ
અને નિશાંત ગણો છે એ તો આપેલું જ છે પણ એને નિશાંત ગણ છે અને a છેદ b બરાબર 5 છે માટે સમીકરણ 1 આ સમીકરણ 1 સાબિત થાય છે સાબિત થઈ થાય બરાબર અથવા તો સત્ય થાય બરાબર કે જ્યારે હંમેશા a છેદ b 5 આપેલો હોય तो नंबर ऑफ ए योग बी શું થશે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી એ તો જોઈને જ ખ્યાલ આવે કે એ છેદ બી 5 હોય એટલે કે બંનેના છેદગણમાં એક એક ઘટક છે નહીં એટલે કે બંનેમાં સામાન્ય એક પણ સભ્ય છે નહીં તો બંને અલગ ગણ હોય એ અને બી બંને જે ગણ હોય એના સભ્યોની સંખ્યા અને યોગ ગણ કરીએ એના સભ્યોની સંખ્યા સમાન જ થવાની સમાન જ થાય હવે જો એ છેદ બી 5 હોય નહીં ધારો કે એ છેદ બી 5 હોય नहीं तो શું થશે ધારો કે a છેદ b માં કોઈ એક ઘટક છે આપણે પહેલા ઉદાહરણ દ્વારા સમજી આપણે સમીકરણ એક આવું સાબિત કરવાનું હતું સમીકરણ 2 ના પરથી જ બીજું સાબિત કર્યું છે પરંતુ આ 5 ના હોય ત્યારે ચલો આપણે 5 લઈએ ને એની અંદર કોઈ ઘટક લઈ લઈએ 6 હવે આ 6 છે એ a માં પણ છે આ આખો ગણ a માં 6 આવી ગયો અને શું છે b ગણ છે આમાં પણ 6 આવી ગયો એટલે કે આના સભ્યોની સંખ્યા 4 થઈ ગઈ અને આના સભ્યોની સંખ્યા 3 થઈ ગઈ કેટલી થઈ 3 કારણ કે આની અંદર છે 4 5 અને 6 અને આની અંદર સભ્યો છે 1 2 3 અને 6 6 ઘટક છે સામાન્ય છે એટલે કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b શું થશે અહીંયા નંબર ઓફ b કેટલી નંબર ઓફ a પ્લસ b કેટલા થશે 4 5 6 અને 7 એટલે કે આ બંનેનો સરવાળો તો શું થશે 7 થશે પરંતુ આનો યોગ ગણ કરીએ योग गण में कितना सभ्य आवशे नंबर ऑफ ए योग बी करिए एमा सभ्य आवशे 1 2 3 6 1 2 3 6 પછી 6 આમાં પણ છે પરંતુ બીજી વખત નહીં આવે માટે આવશે 4 અને 5 4 અને 5 તો કેટલા સભ્યો આવ્યા 1 2 3 1 2 3 4 5 6 તો નંબર ઓફ એ યોગ બી માં કેટલા આવ્યા સભ્યો 6 સભ્યો આવ્યા હવે આ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી તો કેટલા થતા હતા 7 જ્યારે શું થયું નંબર ઓફ એ યોગ બી શું થયું 6 એટલે કે એના કરતા એક સભ્ય ઓછો થયો આ બંનેના સરવાળામાં 7 સભ્યો આવતા હતા જ્યારે એ યોગ બી માં કેટલા ઘટકો આવે 6 એક સભ્ય ઓછો આવે એક સભ્ય કયો ઓછો આવે છે એ છેદ બી અહીંયા 5 હતો એ છેદ બી માં કેટલા સભ્યો હતા એક હતો તો આ એકને આ 7 માંથી એકને બાદ કરીએ એટલે સભ્યો મળ્યા એટલે કે જ્યારે આપણે આ 5 ના હોય ત્યારે શું આવે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a આવશે પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b એટલે કે a છેદ b માં જેટલા પણ ઘટકો હશે એટલા આપણે બાદ કરવા પડશે a છેદ b માં જેટલા પણ ઘટકો હોય એટલા બાદ કરવા પડે ધારો કે આપણે અહીંયા બીજું કોઈ ઉદાહરણ લઈએ 6 અને 7 બે ઘટકો લઈ લઈએ 6 અને 7 શું લઈ લઈએ બે ઘટકો લઈ લઈએ 6 અને 7 બે ઘટકો લીધા તો હવે નંબર ઓફ એ માં કેટલા સભ્યો આવ્યા 1 2 3 4 5 નંબર ઓફ એ માં કેટલા ઘટકો આવશે 5 પ્લસ નંબર ઓફ બે માં કેટલા આવશે 1 2 3 4 એટલે કે 4 ટોટલ કેટલા થયા 5 અને 4 9 5 અને 4 થયા 9 હવે આપણે a યોગ b કરીએ નંબર ઓફ a યોગ b કરીએ આ નંબર ઓફ a યોગ b માં કેટલા સભ્યો થશે 1 2 3 4 5 એ 5 થયા અને હવે આ 6 અને 7 બીજી વખત નહીં આવે માટે નંબર ઓફ a યોગ b માં કેટલા સભ્યો થશે 5 હતા 6 અને 7 થયા કે આ 7 થયા આ 9 થાય છે અને આ 7 થાય છે હવે 9 માંથી 2 બાદ કરીએ એટલે 7 આપણને મળી જાય હા અને બે ઘટકો તો કોના છે a છેદ b ના એટલે કે આની અંદરથી આપણે નંબર ઓફ a છેદ b ને બાદ કરીએ તો આ બંને બાજુ સમાન થાય પરંતુ એ ક્યારે થાય જ્યારે આ નોટ ઇક્વલ ટુ હોય ત્યારે માટે આપણું બીજું સમીકરણ શું આપણે સાબિત કરવાનું થશે કે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b a યોગ b બરાબર આ નંબર ઓફ a થશે નંબર ઓફ b અને એમાંથી નંબર a છેદ b જે થતા હોય આ બંનેના છેદગણના જે સભ્યો હોય ને બાદ કરવા પડે પરંતુ શરતમાં શું હશે આ a અને b બે સાંગણો તો હશે જ પરંતુ આ આ શરત આપેલી હોય નહીં આ શરત લખવાની નહીં આ બીજો લખો ત્યારે બીજું ઇક્વેશન આ તો પહેલું ઇક્વેશન આ છે આપણું બીજું ઇક્વેશન બરાબર અને આને આપણે બીજી રીતે પણ સાબિત કરીએ ધારો કે
આ આપણો શું થશે આટલો ભાગ આપણો શું થશે આટલો ભાગ ચલો આ પર સભ્યોને હું સમજ પડી ગઈ તો નીકાળી દઉં છું આ આપણો a માઈનસ b થશે એમાંથી b ને બાદ કર્યો છે આટલા સુધીનો ભાગ જ કહું છું તો આ એમાંથી b ને બાદ કરી દીધો છે આ શું થશે આપણો b માઈનસ a થશે અને આ તો આપણો છે જ a છે b છે a છે b છે બરાબર એ ફાઈ નહીં હોય એ છે ની ફાઈ નહીં હોય પરંતુ આ ત્રણ ગણ શું હશે પરસ્પર અલગ ગણ હોવા જોઈએ કેવા હોવા જોઈએ ત્રણ ગણ પરસ્પર અલગ a માઈનસ b a છેદ b અને b માઈનસ a એ ત્રણ પરસ્પર અલગ ગણ હોય તો આપણે આ આ a યોગ b ને આપણે શું લખી શકીએ નંબર ઓફ a યોગ b આકૃતિ ઉપર થી શું થશે પેલી આકૃતિ ઉપર થી નંબર ઓફ a યોગ b એટલે કે એ પણ આવશે બી પણ આવશે અને એનો યોગગણ પણ આવશે એ યોગ બી આટલું આટલું આખું થશે એટલે કે આનો સરવાળો વત્તા આનો સરવાળો વત્તા આનો સરવાળો થાય પરંતુ આ ત્રણે ત્રણ ગણ પરસ્પર અલગ હોય તો જ તો આપણે લખીએ કે નંબર ઓફ એ માઇનસ બી પ્લસ નંબર ઓફ બી માઇનસ એ પ્લસ નંબર ઓફ એ છેદ બી એ છેદ બી આપણે ઉદાહરણ પરથી સાબિત કર્યું હતું આ આપણે સૂત્રો પરથી સાબિત કરીએ છીએ હવે ચલો નંબર ઓફ એ માઇનસ બી એમ નામ લેવા દઈએ નંબર ઓફ એ બી માઇનસ એ પછી નંબર ઓફ એ છેદ બી હવે ફરીથી નંબર ઓફ એ છેદ બી ને એક વખત ઉમેરું અને એક વખત બાદ કરું આ ઇક્વેશનમાં આપણે શું કરીએ નંબર ઓફ એ છેદ બી ને ઉમેરીએ એટલે કે આ એ છેદ બી ઉમેર્યા અને બાદ કરીએ એટલે કે માઇનસ નંબર ઓફ એ છેદ બી નંબર ઓફ એ છેદ બી એક વખત ઉમેર્યા અને એક વખત બાદ કર્યા બરાબર તો હવે આપણે આ નંબર ઓફ એ માઇનસ બી અને નંબર ઓફ એ છેદ બી એ માઇનસ બી અને એ છેદ બી આપણો શું થશે આકૃતિમાં જુઓ નંબર ઓફ એ માઇનસ બી એટલે આટલો ભાગ આટલો ભાગ અને નંબર ઓફ એ છેદ બી એટલે આટલો ભાગ એ છેદ બી એટલે આટલો ભાગ અને એ માઇનસ બી એટલો ભાગ તો આપણો આખો એ બની ગયો આટલો આટલો ભાગ અને આટલો ભાગ આપણો શું બની ગયો આખો એ એટલે કે નંબર ઓફ એ આખા ગણ એ ના સભ્યોની સંખ્યા આના બરાબર અને આના બરાબર આપણે શું લખીએ નંબર ઓફ એ નંબર ઓફ એ હવે નંબર ઓફ બી માઇનસ એ અને ફરીથી એ છેદ બી બી માઇનસ એ બી માઇનસ એ એટલે આપણો આટલો ગણ અને ફરીથી એ છેદ બી એટલે આટલો ભાગ એટલે કે આપણો આટલો આખો બી આવી ગયો બી ના સભ્યોની સંખ્યા આવી એટલે કે આના બરાબર અને આના બરાબર શું લખીએ નંબર ઓફ બી અને બાકી શું વધ્યું માઇનસ નંબર ઓફ એ છેદ બી તો બાકી વધ્યું કે નંબર ઓફ એ છેદ બી આ આપણું જે મેઇન સૂત્ર બીજા નંબરનું ઇક્વેશન સાબિત કરવાનું હતું એ થઈ ગયું નંબર ઓફ એ યોગ બી તો હતા જ આગળ એટલે એ યોગ બી બરાબર આપણે સાબિત કર્યું નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી પરંતુ અહીંયા બાજુમાં એક સૂચના લખવી જોઈએ શું કે એ છેદ બી બી માઇનસ એ અને એ એ સોરી એ માઇનસ બી બી માઇનસ એ અને એ છેદ બી શું હશે પરસ્પર અલગ ગણ હોવા જોઈએ બરાબર ચલો આપણે એ લખી દઈએ b માઇનસ b b માઇનસ a અને a છેદ b પરસ્પર અલગ ગણ છે અલગ ગણ છે બરાબર તો જ્યારે a છેદ b આપણને ફાઈ આપેલો હોય બે ગણ આપેલા હોય અને એમનો છેદ ગણ ફાઈ હોય તો આવું સમીકરણ મળે અને જ્યારે ફાઈ આપેલું ના હોય એટલે કે નોટ ઇક્વલ ટુ ફાઈ હોય અને આ ત્રણે ત્રણ શું હોય પરસ્પર અલગ ગણ હોય ત્યારે આપણને શું મળશે આ સૂત્ર મળશે ઇક્વેશન નંબર ટુ કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી મળશે આ તો જ્યારે બે ગણ આપેલા હોય એની વાત થઈ હવે જ્યારે આપણે આગળ જોઈએ ત્રણ ગણ આપેલા હોય એ બી અને સી ત્રણ ગણ આપેલા હોય અને એમનો યોગ ગણ શું થશે જોઈ લઈએ ચલો હવે જોઈએ સમીકરણ નંબર ત્રણ સમીકરણ નંબર ત્રણ એ આપણને એ બી અને સી એમ કુલ ત્રણ ગણ આપ્યા હોય એના માટે છે
શું છે કે જ્યારે ત્રણ સાંકળ હોય એ બી સી તો નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર શું થશે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી એટલે કે ત્રણ ગણ હોય ત્યારે પહેલાં તો ત્રણ ગણાખા આવશે એના બધા જ સભ્યો આવશે કે એ વત્તા બી વત્તા સી ફરી પાછું એ અને બીમાં જે છેદગણમાં જે આવતા હશે એ ઘટકો બાદ કરવા પડશે કારણ કે નંબર ઓફ એમાં પણ આવી ગયા હશે ને બીમાં પણ આવી ગયા હશે એટલે બીજી વખત આવશે નહીં માટે બીજી વખત આવે એના માટે આપણે શું કરવું પડશે બાદ કરવા પડશે ઘટકોને પછી બી છેદ સી પણ બાદ કરવું પડશે બી છે બી પણ આખો આવી ગયો અને સીના પણ બધા જ ઘટકો આવી ગયા સી ગણ પણ આખો આવી ગયો માટે બી છેદ સી સાબિત બાદ કરવો પડશે અને એ છેદ સી પણ બાદ કરવો પડશે એ પણ એના બધા સભ્યો આવ્યા અને સીના બધા સભ્યો આવ્યા માટે નંબર ઓફ એ છેદ સી પણ બાદ કરવો પડશે અને નંબર ઓફ એ છેદ બી છેદ સી ઉમેરવું પડશે કેમ કે જે વચ્ચેનો ભાગ હતો ત્રણનો કોમન એ તો આવવો જોઈએ અને એ આપણે આ ત્રણ ઘટકો બાદ કરીએ ત્રણ ગણો એ છેદ બીના બી છેદ સીના અને એ છેદ સીના બાદ કરીએ એમાં બાદ થઈ જશે માટે એને ઉમેરવો જોઈએ તો જ આપણને આનો યોગ ગણ મળે ચલો તો પહેલાં આપણે આને સૂત્રોની મદદથી જોઈ લઈએ નંબર ઓફ એ યોગ બી યોગ સી નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર શું થશે નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર પહેલા ચલો આપણે એને એક ગણ લઈ લઈએ અને આ બી યોગ સી ને આપણે બીજું ગણ લઈ લઈએ આ બી યોગ સી આપણો એક ઘટક છે એવું વિચારી લો બી યોગ સી આખો એક જ ગણ છે એવું વિચારો અને એક ગણ છે એ તો આપણને બે ગણનું યોગ ગણ તો લખતા આવડે આપણે નંબર ઓફ એ પ્લસ સોરી એ યોગ બી આપણે બીજું નંબરનું સમીકરણ જોયું એનો ઉપયોગ કરવાનો છે અહીંયા નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ સી આપણું હતું સમીકરણ બે તો અહીંયા આપણે સમીકરણ બે ઉપરથી આ મેળવવાનું છે અહીંયા આપણો પહેલો ઘટક હતો એ તો એમને એ જ છે પરંતુ જે બી છે એની જગ્યાએ બી યોગ સી છે બી યોગ સી જગ્યાએ તમે એકલું બી જ ગણો તો શું થશે નંબર ઓફ એ એટલે કે પહેલો ઘટક એટલે કે નંબર ઓફ એ થશે પ્લસ શું થશે નંબર ઓફ બી અહીંયા એકલું બી હતું અહીંયા બી શું છે બી યોગ સી છે બીજો ગણ એટલે કે પ્લસ નંબર ઓફ બી યોગ સી થશે અને માઇનસ નંબર ઓફ એ છેદ બી એ છેદ બી એટલે કે બંને બંનેનો છેદ ગણ બાદ કરવાનો એટલે કે નંબર ઓફ હવે આનો અને આનો છેદ ગણ બાદ કરવાનો એટલે કે એ છેદ શું થશે બી યોગ સી બરાબર આ આપણો આખે આખો બી ગણ છે એટલે કે આપણે એ ગણ અને બી ગણ બે ગણ છે એનો છેદ ગણને આપણે બાદ કરીએ બરાબર બાદ કરી દીધો હવે અહીંયા નંબર ઓફ એ તો એમને એમ રહેવા દઈએ અને બી યોગ સી છે આપણે બી યોગ સી લખતા આવડે જે રીતે એ યોગ બી લખ્યો એ રીતે બી યોગ સી બરાબર તો શું થશે નંબર ઓફ બી થશે પહેલા ગણનો સરવાળો પહેલા ગણના ઘટકો બીજા ગણના ઘટકો માઇનસ શું થશે બંનેનો છેદ ગણ બાદ થશે એટલે કે માઇનસ નંબર ઓફ બી છેદ સી આટલું બાદ થશે અને આ સ્ટેપ તો હતું એમને એમ અહીંયા લખી દઈએ માઇનસ નંબર ઓફ એ છેદ બી યોગ સી બરાબર હવે આપણને જુઓ આ સાબિત કરવાનું તો એની અંદરથી નંબર ઓફ એ મળી ગયો નંબર ઓફ બી પણ મળી ગયો અને નંબર ઓફ સી પણ મળી ગયો અને માઇનસ નંબર ઓફ બી ઇન્ટરસેક્શન સી બી છેદ સી એટલે કે આ પણ મળી ગયું તો બાકી કેટલું રહ્યું એ છેદ બી એ છેદ સી અને આ ત્રણ ત્રણના છેદ ગણ એટલું બાકી રહ્યું અને આપણે એની જગ્યાએ આવું આપણને આપેલું છે એટલે કે આપણે આ આટલું જે મળ્યું એના બરાબર આગળ આગળ અને આ એટલું સાબિત કરવું પડે તો આટલું એમને એમ રહેવા દઈએ અને આના બરાબર ખાલી આપણે સાબિત કરીએ આને સમીકરણ નંબર સ્ટાર આપી દો અને પેલો જે લાસ્ટ ગણ છે એના બરાબર સાબિત કરીએ શું આપેલું છે નંબર ઓફ એ છેદ બી યોગ સી આપણને આપેલું છે બરાબર તો કૌંસ છોડી દઈએ તો શું થશે નંબર ઓફ એમને એ છેદ બી યોગ એ છેદ સી એ છેદ બી અને આમાં યોગ છે તો એ છેદ સી પાછું એ છેદ અને સી અને આ બે ગણ વચ્ચે આવશે એનો યોગ ગણ આવશે બરાબર હવે આપણને શું મળ્યું આ આપણું આખું એક ગણ તમે લઈ લો અને આ બીજો ગણ લઈ લો અને બંનેનું શું છે યોગ ગણ તો આપણે સૂત્ર લગાડી બરાબર આ સૂત્ર છે આ પહેલો ગણ અને બીજો ગણ અને બંનેનો યોગ ગણ
પરંતુ ખાલી એ ની જગ્યાએ આખું લઈ લેવાનું અને બી ની જગ્યાએ આટલું લઈ લેવાનું આપણે તો શું થશે નંબર ઓફ પેલા તો પેલો ગણ હશે આપણે પેલો ગણ અહીંયા શું છે એ છે બી એટલે નંબર ઓફ એ છે બી પ્લસ શું થશે બીજો ગણ એટલે કે બીજો ગણ અહીંયા આપણો આ છે એટલે કે નંબર ઓફ એ છે સી અને માઇનસ બાદ શું થશે બંનેનો છેદગણ બાદ શું થશે બંનેનો છેદગણ એટલે કે નંબર ઓફ એ છેદ બી છેદ એ છેદ સી એટલું બાદ થશે બરાબર હવે અહીંયા આપણે એ છેદ બી છેદ એ છેદ સી એટલે કે એ અને બી નો છેદગણ અને એ અને સી નો છેદગણ લઈએ અને ફરી આ બે ગણ જે મળે એનો છેદગણ લઈએ તો આપણને શું મળે એ છેદ બી છેદ સી મળે અહીંયા આમાં પણ એ છે અને આમાં પણ એ છે પરંતુ છેદગણમાં તો ડબલ વખત સભ્યો આવશે ને માટે એ ગણ કેટલી વખત થઈ જશે એ વખત એક જ વખત એટલે કે એ છેદ બી છેદ સી અને ઉદાહરણ લઈને સમજવું હોય તો પણ સમજી લઈએ ધારો કે આની અંદર બે ઘટકો છે એક અને બે અને આની અંદર એક ઘટક છે ત્રણ એ ગણમાં છે એક બે બી ગણમાં છે ત્રણ અને સી ગણમાં છે ધારો કે ચાર ઘટક બરાબર તો આપણે એ છેદ બી લઈએ તો શું મળશે આપણને એ છેદ બી એક બે ત્રણ અને એ છેદ સી શું મળશે આપણને એક બે અને ચાર મળશે એક બે અને ચાર અને પાછું આ બંને બંને આ બંને ગણ મળ્યા એનો છેદગણ આપણને શું મળશે એક બે ત્રણ એક બે ફરી નહીં આવે અને ચાર એટલે કે એક બે ત્રણ ચાર ટોટલ ત્રણે ત્રણ ગણોનો છેદગણ આપણને મળી ગયો ત્રણ ગણ હતા આપણા એક ગણ હતો આ બી અને આ સી ગણ હતો તો એને મળી ગયા તો આ રીતે ત્રણે ત્રણ ગણોનો છેદગણ હોય એ છેદ બી હોય ને એ છેદ સી તો એ છેદ બી છેદ સી લખાય બરાબર અને આ કિંમતને સમીકરણ નંબર હવે સ્ટારમાં આપણે મૂકી દઈએ સમીકરણ નંબર સ્ટાર એટલે કે સમીકરણ સ્ટાર પરથી આપણને શું મળશે એ યોગ નંબર ઓફ એ યોગ બી યોગ સી બરાબર શું હતું એ યોગ બી યોગ સી બરાબર નંબર ઓફ એ એમ ના એમ રાખીએ નંબર ઓફ બી પણ એમ ના એમ આવશે નંબર ઓફ સી પણ એમ ના એમ આવશે માઇનસ આપણે આ તો પછી લખીએ આ લખવાનું છે એના બરાબર આપણને શું મળ્યું આટલું મળ્યું એટલે કે માઇનસ આ માઇનસમાં છે એટલે આ ઘટક કેવો આવશે માઇનસમાં નંબર ઓફ એ છેદ બી પછી આ નંબર ઓફ એ બી છેદ સી તો હતા જ એમને એમ રહેવા દઈએ પછી ફરી એ છેદ સી આવ્યો આ માઇનસમાં છે માટે આખો ગણ માઇનસમાં આવશે માટે એ છેદ સી અને આ માઇનસ છે અને ફરી આ પણ આપણને માઇનસમાં જ મળ્યું એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એ છેદ બી છેદ એ છેદ સી બરાબર આપણે શું લખીશું નંબર ઓફ એ છેદ બી છેદ સી લખાય બરાબર તો આપણું સમીકરણ નંબર જે ત્રીજું હતું એ સાબિત થઈ ગયું સમીકરણ નંબર ત્રણ આપણું જે હતું મેં આઈને સાબિત થઈ ગયું કે એ યોગ બી યોગ સી એ યોગ બી યોગ સી બરાબર શું મળ્યું નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ સી અને એ છેદ બી છેદ સીને બાદ કર્યા છે આપણે બરાબર આ આપણને મળી ગયા જ્યારે ત્રણ ગણ હોય ત્યારે આજે આપણે સમીકરણ નંબર જે આ બીજું આ ત્રીજું અને પહેલું શું હતું નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી આટલું જ હતું પરંતુ એ ક્યારે એ છેદ બી ફાઈવ હોય ત્યારે આપણને આ સૂત્ર મળતું હતું આ હતું આપણું એક આ પહેલું આ બીજું અને આ ત્રીજા નંબરનું છે આ ત્રણ હવે આગળ એક્ઝામ્પલમાં ઉપયોગી થશે માટે આ ત્રણ યાદ રાખજો સમીકરણ નંબર એક બે અને ત્રણ અને મેં સાબિતી પણ કહી દીધી છે સાબિતી ક્યાંય પૂછાતી છે નહીં આપણે જે પહેલું સાબિત કર્યું બીજું સાબિત કર્યું અને ત્રીજું સમીકરણ સાબિત કર્યું અને સાબિતીઓ પૂછાશે નહીં પરંતુ તો પણ યાદ રાખજો અને લખી દેજો અને બીજું ખાસ કે ત્રણ સૂત્રો યાદ રાખજો સૂત્રો આપણે એક્ઝામ્પલમાં બહુ જ ઉપયોગી થશે બરાબર અને આ એ યોગ બી યોગ સી એને આપણે વેન આકૃતિ દ્વારા પણ થોડી ઘણી સમજૂતી લઈએ ચલો આપણે ત્રણ ગણ લઈ લઈએ અને એના યોગ ગણને આપણે દર્શાવીએ આપણે એ લઈ લઈએ ગણ આગળ લઈ લઈએ બી અને આ લઈ લઈએ સી
હવે આનો યોગગણમાં કયા કયા ઘટકો આવશે? એના ઘટકો પણ આવશે, બીના આવશે, સીના આવશે, એ છેદ બીના, એ છેદ આ ધારો કે લઈ લઈએ આપણો એ, આ છે બી અને આ છે સી, તો એ છેદ બીના પણ આવશે, બી છેદ સીના પણ આવશે અને એ છેદ સીના પણ આવશે, બરાબર? બધા જ ઘટકો આવશે, પરંતુ જે આ ઘટકો આવતા હશે એ આપણે બાદ કરવા પડશે, કારણ કે એ ગણમાં આવી ગયા હશે, માટે તમે આટલા ઘટકો બાદ કરશો. પહેલા જો આના બધા જ સભ્યો લખી દીધા, આના ટોટલ સભ્યો લખી દીધા નંબર ઓફ એ, પછી આના ટોટલ સભ્યો લખી દીધા એટલે નંબર ઓફ બી, પછી આના ટોટલ સભ્યો લખી દીધા એટલે કે નંબર ઓફ સી. પરંતુ હવે એના સભ્યો લખ્યા ત્યારે અહીંયા જે સભ્યો આવશે એ સભ્ય પણ આવી ગયો હશે અને બીમાં આવશે એ પણ આવી ગયો હશે, એટલે કે એ અને બીમાં જે કોમન સભ્ય હશે બે વખત આવ્યો હશે, માટે એને બાદ કરવો પડશે. માટે આપણે શું બાદ કરીશું? એ છેદ બી, એટલે કે આપણે આટલું બાદ કરી દઈશું. પછી આપણે બીજું બાદ કરીશું એ છેદ બી છેદ સી, આ બી અને છીનો છેદ પણ બાદ કરી, અને પછી એ છેદ સીને બાદ કરીએ, આ એ છેદ સીને બાદ કરીશું, બરાબર કે બાદ? પરંતુ આ જે એ છેદ બી છેદ સી છે એના ઘટકો બધા જ બાદ થઈ ગયા હશે, એના બધા જ ઘટકો બાદ થઈ ગયા હશે, કે એક વખત ગણતરીમાં આવ્યા હશે ને, માટે એને પાછા આપણે ઉમેરી દેવાના, એને પાછા ઉમેરી દેવાના. ધારો કે ચલો આપણે ઉદાહરણ પરથી જોઈએ કે આની અંદર સભ્યો આપેલા છે આપણને, ધારો કે ચાર સભ્યો આપેલા છે, અહીંયા આપેલ છે એક, અહીંયા આપેલ છે બે, આ છેદગણમાં છે ત્રણ, અને અહીંયા આપેલ છે આપણને ચાર, બરાબર? અહીંયા આપેલ છે પાછું પાંચ, આ બે અને ત્રણ તો એમાં આવશે જ, અને અહીંયા આવશે છ, અને અહીંયા આવશે સાત. ટોટલ એ યોગ બી યોગ સીમાં કેટલા સભ્યો આવ્યા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, સાત સભ્યો ટોટલ આવ્યા, બરાબર? હવે આપણે જ્યારે એની ગણતરીમાં લઈશું ત્યારે સાત સભ્યો થશે, પરંતુ નંબર ઓફ એ કરશો તમે, આમાં ટોટલ કેટલા સભ્યો થયા? થયા સાત. હવે નંબર ઓફ એ કરો એટલે કે એના સભ્યો ગણો, કેટલા થયા? એક, બે, ત્રણ અને ચાર સભ્યો થયા, આ ચાર સભ્યો. પછી બીના ગણીએ તો એક, બે, ત્રણ અને ચાર, બીના પણ ચાર થયા. સી ના ગણીએ તો સીના એક, બે, ત્રણ અને ચાર થયા, આ તો કેટલા થઈ ગયા? ચાર ને ચાર આઠ, ને ચાર બાર, બાર સભ્યો થઈ ગયા. આપણે તો અહીંયા સાત જ હતા, એટલે કે આપણે આ બધા સભ્યો છે એ ડબલ વખત આવ્યા છે, એમાં પણ ગણ્યા, બીમાં પણ ગણ્યા, સીમાં પણ ગણ્યા, માટે એને આપણે બાદ કરવા પડશે. ચલો એ છેદ બીને બાદ કરીએ. એ છેદ બીમાં કેટલા સભ્યો આવે છે? એ છેદ બીમાં બે અને ત્રણ, એટલે કે બે સભ્યો બાદ થશે, આના બે સભ્યો. હવે બી છેદ સીમાં કેટલા હશે? ત્રણ અને છ, એટલે કે બે સભ્યો એમાં પણ એ બાદ થયા. હવે એ છેદ સીને બાદ કરીએ તો એના પણ બે સભ્યો બાદ થઈ ગયા. હવે આ ત્રણને તો આપણે ત્રણ વખત બાદ કરી દીધા, આના છેદગણમાં પણ હતું, આનામાં પણ હતું અને આમાં પણ હતું, માટે એને ઉમેરવું પડશે. અને ગણવું હોય તો ગણતરી પણ કરી જુઓ, આ કેટલા થતા હતા? બાર થતા હતા, ચાર ને ચાર આઠ, ને ચાર બાર, અને એમાંથી બાદ કેટલા કરીએ? બે, બે ને બે ચાર, અને છ, છ બાદ કરીએ આપણે, એટલે કે આ બાર હતા, બાર માઇનસ છ કરો એટલે આ ચાર, ચાર ને ચાર બાર, બારમાંથી છ બાદ કરીએ તો છ વધશે, બારમાંથી છ બાદ કરીએ તો છ આવ્યા, અને આ બાજુ તો હતા સાત, એટલે હજી આપણે એક ઉમેરવો પડશે. એ કયો ઉમેરવો પડશે? આ જે છેદગણમાં છે ઘટક એ ઉમેરવો પડશે, એટલે કે આપણે આને પ્લસ કરીએ છીએ એટલે આમાં એક સભ્ય છે, એટલે કે આપણે જઈને છ લીધા હતા એ છ વત્તા એક એટલે આપણું સાત થઈ ગયું, એટલે કે આ સાત છે. આ તો અહીંયા ખાલી સરળતા ખાતર મેં એક એક સભ્યો લીધા હતા, આવા તમે ચાર ચાર પાંચ પાંચ સભ્યો લઈને પણ ગણતરી કરી શકો છો. તો ઘરે ટ્રાય કરજો, એની અંદર બીની અને સીની અંદર થોડા વધારે સભ્યો લઈ અને એના છેદગણમાં પણ બે ચાર સભ્યો વધારે લેવાના અને ગણતરી કરી જોજો. તો જ્યારે તમે આના સરવાળો કરશો અને આ બાદ કરશો તો જ આ અને આ ઇક્વલ મળશે, બાકી મળશે નહીં, બરાબર? આ ત્રણ સૂત્રો ખાસ યાદ રાખજો.